કોર્પોરેશનની સામાન્ય સભામાં દૂષિત પાણીનો મુદ્દો ઉછળ્યો હતો વિપક્ષ દ્વારા દૂષિત પાણી મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી વિપક્ષ અને મેયર વચ્ચે ધારદાર ચર્ચા થઈ હતી કોંગ્રેસે આ મામલે આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે દૂષિત પાણીથી શહેરમાં રોગચાળો ફેલાયો છે શાળા બહારથી પસાર થતી કાસને બંધ કરવામાં આવે તેમજ દૂષિત ડ્રેનેજ લાઇન કાસ ખુલ્લા હોવાથી રોગચાળો વધી રહ્યો છે મેયરના વોર્ડમાં દૂષિત પાણી આવે છે તાત્કાલિક દૂષિત પાણીની સમસ્યા હલ કરવામાં આવે તેમજ તમામ પક્ષોને સાથે રાખીને ચર્ચા કરવામાં આવે તો સ્માર્ટ સિટીની વાત કરવા વાળા વડોદરામાં ઢોળું પાણી જોવા મળ્યું હતું અને આવું ઘણા સમયથી થઈ રહ્યું છે વડોદરાના મેયરના વોર્ડમાં જ ઢોળું પાણી આવી રહ્યું છે સુભાનપુરા વિસ્તારની હરિઓમ નગર સોસાયટીમાં સવારે કોફી રંગનું પાણી આવ્યું હતું આ હરિઓમ નગર સોસાયટી મેયર ડોક્ટર જીગીશાબેન વોર્ડમાં છે આ મેયરના વોર્ડની સોસાયટીઓમાં જ કથઈ રંગનું પાણી આવ્યું હતું જેને લઈને વિપક્ષે વિરોધ કર્યો હતો જો કે વિપક્ષના વિરોધ બાદ મેયરે સ્વચ્છ પાણીની ખાતરી આપી હતી આપને જણાવી દઈએ કે આ અગાઉ શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં કાળા અને પીળા રંગનું પાણી આવ્યું હતું જેનો પ્રશ્ન હજુ ઉકેલાયો નથી ત્યાં પશ્ચિમ વિસ્તારમાં કથ્થઈ રંગનું પાણી આવ્યું હતું આમ શહેરીજનો હજુ પણ ચોખ્ખા પાણીથી વંચિત રહેવા પામે છે તો પાણી માટેનો ટેક્સ તો ભરવામાં આવે છે પણ લોકોને આ પ્રકારે ગંદુ પાણી મળે છે અલગ અલગ કલરનું પાણી મળે છે માનુ ચાવડા પાસેથી માનુ જે રીતે દૂષિત પાણી પીવા મળી રહ્યું છે ઝઝૂમી રહ્યા છે વડોદરા વાસીઓ અને પાણીના પૈસા આપીને મૂર્ખ બની રહ્યા છે મિથુન ચોક્કસ વાત છે વડોદરાનો પૂર્વ વિસ્તાર છેલ્લા છ મહિનાથી દૂષિત પાણી અથવા તો ઓછા પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું હતું હવે મેયર ખુદ છે જે વડોદરાના મેયર જીગીશાબેન શેઠ એમનો આઠ નંબરનો વોર્ડ છે ત્યાં હરિનગર વિસ્તારમાં આ દૂષિત પાણી આવવાની શરૂઆત થઈ છે ગઈકાલથી લોકોના નળમાં ભૂરા કલરનું પાણી આવ્યું ને ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે કેવી રીતે આવું પાણી આવી શકે એટલે આખો મામલો છે આજે કોર્પોરેશનની સાધારણ સભામાં પણ ગરમાયો કોંગ્રેસના સભ્યો આ ઉપરાંત ભાજપના પણ કેટલાક સભ્યોએ રજૂઆત કરી કે દૂષિત પાણી આવી રહ્યું છે ને એના કારણે લોકો પરેશાન છે કોઈ ઠોસ ઉકેલ લાવવામાં આવે કારણ કે એક તરફ મેરના વોર્ડમાંથી જ લોકો મેયરની અને કોર્પોરેશનની આયા બોલાવી રહ્યા છે પાણી દૂષિત આવી રહ્યું છે એના મામલે અને એટલે જ સ્વાભાવિક છે શાસક પક્ષની જવાબદારી છે કે લોકોને શુદ્ધ પીવાનું પાણી આપી શકાય એક બાજુ સ્માર્ટ સિટીની વાતો થઈ રહી છે ત્યારે ખુદ મેયરના વોર્ડમાં જ દૂષિત પાણી આવતા આજની જે સભા છે એ ઉગ્ર બની હતી કોંગ્રેસ દ્વારા સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે કે લોકોને શુદ્ધ પાણી આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવે અત્યાર સુધી અધિકારીઓ વિવિધ બાના કાઢતા હતા પરંતુ હવે તો ખુદ મેયરના વોર્ડમાં ક્વોન્ટામેશન વાળું પાણી આવ્યું છે ને એના કારણે લોકોએ દૂષિત પાણીનો સામનો કરી પડી પડી રહ્યો છે મેયરે ખુલાસો કર્યો છે કે બે દિવસમાં શુદ્ધ પાણી આપવામાં આવશે આજથી જ કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ વડોદરા શહેરના નાગરિકોને ધીમે ધીમે પૂર્વ વિસ્તારના બદલે હવે પશ્ચિમ વિસ્તારમાં પણ દૂષિત પાણી આવી રહ્યું છે અને એટલે શાસક પક્ષ માટે આજે સભામાં પણ કોઈ જવાબ આપવો મુશ્કેલ બન્યું હતું અને વિપક્ષે ઉગ્ર રજૂઆત કરી છે કે લોકોને શુદ્ધ પાણી આપવા માટેની કાર્યવાહી કરવામાં આવે એક તરફ લોકો માંગણી કરી રહ્યા છે બીજી તરફ હવે વિપક્ષ પણ અત્યારે ગંદા પાણી આભાર માનું માહિતી આપવા બદલ તો છેલ્લા ઘણા સમયથી જે રીતે દૂષિત પાણી પીવા માટે વડોદરાવાસીઓ મજબૂર બન્યા છે અને તેનો હલ કોઈ પણ મેયર ને મળતો નથી કારણ કે હવે તો મેયરના વોર્ડમાં જ આ રીતે દોહોડું પાણી આવી રહ્યું છે